હું તમને શરૂઆતમાં જ કહી દઉં છું, મને છે ને આ પ્રકારની મુલાકાતોમાં શું વાત કરવાની હોય એ બહુ ખબર નથી પડતી. મને તો એ જ નથી ખબર પડતી શરૂઆત કેમ ની કરવાની. ચા કે કોફી કંઈક મંગાવી? બોર્નવિટા. હું બોર્નવિટા જ પીઉં છું, નિયમ છે મારો. રોજ સારે મમ્મીના હાથનું બોર્નવિટા પીને જ ઘરથી બહાર જવાનું. મમ્મીના હાથનું બોર્નવિટા? એનો સમાજમાં એવું કહેવાય કે આમના છોકરાને તો ચાની બી આદત નથી. એક વાત પૂછો? બે પૂછો. તમારી ઉંમર કેટલી? 35 વર્ષ 8 મહિના 6 દિવસ ને 4-5 કલાક થયા હશે. ખરેખર? મજાક કરું છું. આવી બધી મજાકો કરો છો એમાં જ લગ્ન નહીં થતા લાગે છે. એમ તો તમારી ઉંમર 32 ની લાગે છે. 28? કઈ વાંધો નહીં, હું ધારણા નહીં બાંધું કે તમારા લગ્ન કેમ નથી થયા. તમે પૂછ્યું જ છે તો કહી દઉં કે હજુ સુધી 28 છોકરા જોઈ ચૂકી છું. ક્યાંય મેળ ના પડ્યો એટલે મમ્મી પપ્પાએ કંટાળીને છૂટ આપી દીધી કે તને ગમતો અને સારો સંસ્કારી છોકરો મળે તો કહેજે, તો આપણે અલગ પ્રકારના તારા અરેન્જ મેરેજ કરીશું. ક્યા બાત હૈ, પણ પસંદગી તારી હોવી જોઈએ. કુલ છે એકદમ તમારા મમ્મી પપ્પા. છે, એવું જ છે. અને તમારા? એટલે ઘરેથી જોયો છે, પણ સાચું કહું તો ક્યાંય મેળ પડતો નથી. હું તમને બી ના જ પાડવાનો હતો, એટલે આમ મને એમ થયું કે તો અમારો બાયોડેટા તો જોયે જ છો બરાબર. મને એમ થયું કે આ 20,000 સેલરીમાં આપણું બ્રાઇટ ફ્યુચર કેમ નું જોઈ શકાય, પણ આ તો તમારો ફોન આવ્યો અચાનક એટલે આમ મળવાની ઈચ્છા થઈ ગઈ.